નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર પ્રકરણ ચૌદ ઊર્જાના સ્ત્રોતો બરાબર નામ ઉપરથી ખ્યાલ આવે કે એવા સ્ત્રોત કે જેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ અને આપણે શું કહીએ છીએ ઉર્જાના સ્ત્રોતો બરોબર જેમ કે સૂર્ય છે પવન છે પાણી છે બધા જે છે ઉર્જાના સ્ત્રોતો છે અથવા તો અને આપણે અંગ્રેજીમાં કહીએ તો સોર્સ ઓફ એનર્જી તો ધોરણ નવમાં આપણે શીખી ગયા કે ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે બરાબર આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે એમાં અભ્યાસ કરી ગયા કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો જે છે એ રહે છે ઉર્જાનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે બરાબર ઉર્જાનો વિનાશ કે સર્જન થતું નથી તો આ ઉર્જાનું જે છે સંકટ શા માટે ઊભું થયું અથવા તો શા માટે રચાયું એ જે છે આપણે જોઈએ જો ઊર્જાનો ના તો ઉત્પન્ન કરી શકાય ના તો નષ્ટ કરી શકાય તો આપણે ચિંતા હોવી જોઈએ નહીં આપણે ઉર્જાના સંસાધનોની ચિંતા કર્યા વિના અમર્યાદિત પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ હોવા જોઈએ પરંતુ આપણે સક્ષમ નથી તો શા માટે નથી ચાલો જોઈએ જો આપણે યાદ કરીએ કે આપણે ઉર્જા વિશે આનાથી વધારે બીજું શું શું શીખ્યા તો આ કોઈડેનો ઉકેલ લાવી શકાય તો ઉર્જાના વિવિધ સ્વરૂપો અને ઉર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં પરિવર્તન કરી શકાય છે ઉદાહરણ તરીકે જો આપણે કોઈ પ્લેટની ઊંચાઈથી પડતી મૂકીએ તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે બરાબર હવે જો કે ઊંચાઈ ઉપરથી પ્લેટ લઈ ગયા નીચે પાડી તો ઊંચાઈ ઉપર હોય એટલે કોઈપણ પદાર્થ ઊંચાઈ ઉપર હોય એટલે એની પાસે કઈ ઉર્જા હોય સ્થિતિ ઉર્જા હવે જેથી જ્યારે એ જમીન પર પડશે તો કઈ ઉર્જા પ્રાપ્ત થશે એને ધ્વનિ ઉર્જા પણ આ ધ્વનિનો આપણે બીજી વાર ઉપયોગ કરી શકતા નથી અથવા તો બીજી કોઈ ઉર્જામાં રૂપાંતરિત કરી શકતા નથી એટલા માટે આ જે છે એ કેવી છે મર્યાદિત જે છે ઉર્જાનો સ્ત્રોત બન્યો જો આપણે કોઈ મીણબત્તીને સળગાવીએ તો પ્રક્રિયા વધારે ઉષ્માક્ષેપી બને છે અને આ પ્રકારે સળગતી મીણની રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા તથા પ્રકાશ ઉર્જામાં પરાવર્તિત થઈ જાય છે મીણબત્તીને સળગાવવાથી આ ઉર્જાનો સિવાય બીજી કઈ કઈ નીપજો મળે છે તો મીણબત્તીની પણ તમે જુઓ કે રાસાયણિક ઉર્જાને ઉષ્મા ઉર્જા અને તથા પ્રકાશ ઉર્જા રાસાયણિક ઉર્જા દ્વારા ઉષ્મા ઉર્જાને પ્રકાશ ઉર્જામાં રૂપાંતરિત થયું બરાબર પ્રકાશ ઉર્જાનો આપણે ફરીથી ઉપયોગ નથી કરી શકતા ઉપરાંત ઉષ્મા ઉર્જાનો પણ આપણે ઉપયોગ કરી શકતા નથી અથવા તો જે ઉષ્મા વિખરાય એને ભેગી કરીને આપણે ફરીથી મીન જે છે બનાવી શકતા નથી કોઈ પણ ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહેતી હોય છે પરંતુ જો આપણે વિચારીએ તો આપણે કોઈપણ પ્રકારે પ્રકાર પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ ઉષ્મા અને પ્રકાશને બીજી નિપોજો સાથે સકળાવીને મીણના રૂપમાં રાસાયણિક ઉર્જાને ફરીથી પ્રાપ્ત કરી શકીએ તેનો જવાબ છે ના એકવાર મીણબત્તી સળગી ફરીથી આપણે એનો જે મીણના રૂપમાં રાસાયણિક ઉર્જા બનાવી શકતા નથી આપણે બીજું ઉદાહરણ જોઈએ એક બીજું દાણ ધ્યાનમાં લઈએ ધારો કે આપણે સો એમ એલ પાણી લઈએ કે જેનું તાપમાન જે છે ત્રણસો ને અડતાલીસ કેલમિનિટ એટલે કે પંચોતેર ડિગ્રી સેલ્સિયસ છે તેને એક રૂમમાં કે જેનું તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસ છે તેમાં રાખી મૂકીએ તો થોડા સમય પછી શું થશે શું એવો કોઈ રસ્તો છે જેના દ્વારા પર્યાવરણમાં ગુમાયેલી બધી ઉર્જાને એકત્રિત કરીને ઠંડી થઈ ગયેલી પાણીને ફરતી ગરમ કરી શકાય તો પંચોતેર ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમે પાણીને ગરમ કર્યું ઓરના તાપમાન લઈ જાઓ તો પાણી પણ જે છે ધીરે ધીરે ઠંડુ પડશે અને એનું તાપમાન કેટલું થઈ જશે પચીસ ડિગ્રી સેલ્સિયસ થઈ જશે તો તાપમાન જેટલું પાણીનું તાપમાન થઈ જશે હવે જો આપણે આ ઉર્જાનો વિચાર કરીએ તો ઉર્જા ક્યાં થઈ વાતાવરણમાં અથવા તો ઓરડાના જે છે વાતાવરણમાં વિખેરાઈ ગઈ તો આ ઉર્જાને ભેગી કરીને શું આપણે ફરીથી પાણીને ગરમ કરી શકીએ તો જવાબ છે ના એક વખત ઉર્જાનો ઉપયોગ થઈ ગયો પછી બીજી વાર આપણે એ ઉર્જાનો ઉપયોગ કરી શકતા નથી તો આવા દરેક ઉદાહરણ વિશે ચર્ચા સોરી વિશે વિચારતા વિચાર કરતાં આપણે જોઈ શકીએ છીએ કે ઉપયોગી સ્વરૂપમાંની ઉર્જા આસપાસના વાતાવરણમાં ઓછી ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વિખેરણ પામે છે બરાબર તમે જુઓ કે આસપાસના વાતાવરણમાં શું થાય છે ઉર્જા જે છે વિખેરણ પામે છે તેથી કાર્ય કરવા માટે જે કોઈ ઉર્જાનો સ્ત્રોત આપણે ઉપયોગ કરીએ છીએ તે વપરાય જાય છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકતા નથી બરાબર તો આપણે જોયું હતું કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો જે છે અચળ રહે છે બરાબર એનું સર્જન કે વિનાશ થતું નથી તો ઉર્જાનો જથ્થો તો અચળ રહે છે પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયા પછી આપણે ફરીથી તેનો ઉપયોગ કરી શકતા નથી એટલા માટે આ ઉર્જાના સ્ત્રોતો જે સી કેવા છે મર્યાદિત સ્ત્રોતો છે તો આપણે એવા ઉર્જાના સ્ત્રોતો જોયા કે જે એકવાર ઉપયોગ થઈ ગયા પછી બીજી વાર ઉપયોગ કરી શકાતો નથી તો હવે આપણે ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત જે શી કોને કહીશું કે જેનો એકવાર ઉપયોગ કર્યા પછીથી પણ તમે ફરીવાર ઉપયોગ કરી શકો અથવા તો તેની ઉર્જાનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ એટલે ઉર્જાનો વ્યય જે છે એ ન્યૂનતમ થાય અને ઉપયોગ જે છે મહત્તમ થાય એવા ઉર્જાનો સ્ત્રોત એટલે આપણે શું કહીશું ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત એટલે ગુડ સોર્સ ઓફ એનર્જી અથવા તો બેસ્ટ સોર્સ ઓફ એનર્જી તો પછી ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને ગણવો જોઈએ આપણે આપણા રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે વિવિધ સ્ત્રોતમાંથી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ ટ્રેનને ચલાવવા માટે આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ આપણે બધાને ખ્યાલ છે કે ટ્રેનમાં જે એન્જિન હોય કેવું હોય ડીઝલ એન્જિન હોય રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત કરવા માટે આપણે શનો ઉપયોગ કરીએ છીએ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ અથવા તો સાયકલે જવા સોરી શાળાએ જવા માટે આપણે સાયકલનો ઉપયોગ કરીએ છીએ તો તેમાં આપણે કયું રહ્યું સ્નાયુમાં રહેલી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ સવારે ઉઠીને તમે શાળાએ પહોંચો છો ત્યાં સુધીમાં ઉપયોગી લીધેલી ઉર્જાની ચાર સ્વરૂપની યાદી બનાવો તો તમે જ્યારે સવારે ઉઠો તો બ્રશ કરો અથવા તો કસરત કરો અથવા તો સ્નાન કરો અથવા તો સાયકલ ચલાવો તો દરેક વખતે જે છે કઈ ઉર્જા તમને ઉપયોગમાં આવશે સ્નાયુ ઉર્જા બીજું જો તમે ગીઝર ચલાવો બરાબર અથવા તો પંખો ચલાવો લાઇટ શરૂ કરો તો એ બધામાં કઈ ઉર્જા વપરાય વિદ્યુત ઉર્જા બરાબર તમે દૂધને ગરમ કરો નાસ્તો ગરમ કરો રસોઈ બનાવો બરાબર તો એ બધામાં કઈ ઉર્જા વપરાય બળતણ ઉર્જા અને તમે અને તમે ખોરાક ખાઓ છો તો એમાંથી આપણને કઈ ઉર્જા પ્રાપ્ત થશે રાસાયણિક ઉર્જા જે છે પ્રાપ્ત થશે તો આ વિવિધ પ્રકારની ઉર્જા આપણને ક્યાંથી મળવી છે તો જોઈએ કે સ્નાયુ ઉર્જા આપણે કેમાંથી મળવી આપણા સ્નાયુમાં જે સંગ્રહિત ઉર્જા હોય આપણા સ્નાયુમાં સંગ્રહિત ઉર્જા એટલે કયા સ્વરૂપમાં હશે એટીપીના સ્વરૂપમાં આપે છે વિદ્યુત ઉર્જા આપણે ક્યાંથી મળવીએ વીજ પાવર સ્ટેશન આપણે પીજ વિશલ દ્વારા જે છે એ ઉર્જા પ્રાપ્ત થાય છે વિદ્યુત ઉર્જા બળતણ ઉર્જા જે છે આપણે ક્યાંથી પ્રાપ્ત કરીએ બરાબર ગેસ્ટ ગેસનો જે સિલિન્ડર હોય એમાંથી અથવા તો જો આપણે પાઇપલાઇન દ્વારા ગેસ હોય બરાબર એને પી કહેવાય બરાબર પાઇપડ નેચરલ ગેસ બરાબર તો એ પાઇપડ નેચરલ ગેસ હોય તો આપણે ગેસ સ્ટેશનમાંથી ઓળીએ અને રાસાયણિક ઉર્જા બરાબર એ તો આપણે ખોરાક ખાઈએ તેમાંથી મેળવીએ છીએ શું આપણે તેને ઉર્જાના સ્ત્રોત કહી શકીએ કેમ અથવા તો કેમ નહીં તો હા આ બધાને આપણે ઊર્જાના સ્ત્રોત કહી શકાય કેમ કે એ શું આપણને આપે છે ઉર્જા આપે છે બરાબર તો સ્નાયુઓ છે બરોબર ખોરાક જે છે વિદ્યુત પાવર સ્ટેશન છે બરોબર અથવા તો આપણે બળતનો આપણે જોયું તો એ જે છે ગેસ સ્ટેશન હોય એમાંથી મળે તો એ બધા શું થઈ ગયા ઉર્જાના સ્ત્રોત થઈ ગયા હવે જોઈએ કે શારીરિક કાર્ય કરવા માટે સ્નાયુ ઊર્જા જુદા જુદા ઉપકરણો ચલાવવા માટે વિદ્યુત ઉર્જા અને આ બધાને જે છે આપણે ઉર્જાના સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે આપણે જાણવું જોઈએ કે ઊર્જાને તેના ઉપયોગી સ્વરૂપમાં મેળવવા માટે જરૂરી સ્ત્રોતની પસંદગી કેવી રીતે કરીએ તો રસોઈ બનાવવા માટેની બળતણની પસંદગી કરવા આપણે રહેલી વિવિધ વિકલ્પો પર વિચાર કરો બરાબર તો આપણે બળતણ જો ઉપયોગ કરવો હોય તો આપણે સૌ પ્રથમ શું જોઈએ તે સસ્તું હોવું જોઈએ અને બીજું કે તે સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ બરાબર આપણે એને જેસી ઉપયોગ કરવા માટે અથવા તો જે છે ઉપયોગ કરવા માટે તેને આપણે જેસી બહુ વધારે જે છે મહેનત કરવી પડે નહીં એટલે કે સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ અને ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરતું હોવું જોઈએ અને વધારે કાર્યક્ષમ અથવા તો વધારે ઉર્જા જે છે આપતું હોવું જોઈએ તો એને આપણે શું કહીશું બળતણ બરાબર અથવા તો ઉત્તમ બળતણ કોઈ બળતણને સારા બળતણની શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કરતી વખતે તમે કયા કયા માપદંડો પર વિચાર કરશો બરાબર તો એ આપણે અગાઉ બોલી ગયા એ જ માપદંડો શું તમારી પસંદગીમાં જુદી હોત જો તમે જંગલમાં જીવતા હોત તો સ્વાભાવિક વાત છે આપણે શું ઉપયોગ કરે લાકડું છે અથવા સૂકા લાકડા છે સૂકડા ઝાડી ઝાખરા છે સૂકા પાંદડા છે એનો બધો ઉપયોગ કરતા હોત કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ જીવન જીવતા હો તો ત્યાં લાકા લાકડા છે છાણા છે એ બધાનો ઉપયોગ કરતા હોત બરાબર જો તમે નવી દિલ્હીમાં રહેતા હો તો તમે એલપીજી જે છે અથવા તો પીએનજી પીએનજી એટલે પાઇપ નેચરલ ગેસનો ઉપયોગ કરતા હોય અને જો પાંચ સદી પહેલાં તમે જીવતા હોત તો તમે લાકડાનો ઉપયોગ કરતા હોત તો ઉપરની દરેક પરિસ્થિતિમાં પરિબળો કેવી રીતે જુદા પડે છે તો દરેક પરિસ્થિતિમાં બળતણની પસંદગી તેની પ્રાપ્તિ પર આધારિત હોવાથી તે જુદી પડે છે બરાબર હવે જોઈએ ઉપરની બંને પ્રવૃત્તિઓ કર્યા પછી આપણને એટલી જાણકારી મળી કે કેટલાક કાર્યો કરવા માટે ખાસ ઊર્જાના સ્ત્રોત અથવા તો બળતણની પસંદગી અનેક પરિબળો પર આધારિત રાખે છે ઉદાહરણ તરીકે તમે બળતણની પસંદગી માટે નીચેના પ્રશ્નો પૂછી શકો તો તે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે શું તમે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે શું તે સહેલાઈથી ઉપલબ્ધ છે શું તમે બળતણને સંબંધિત બીજા ત્રણ પ્રશ્નો વિચારી શકો છો તો બળતણના ઉપલબ્ધ પ્રકારની રસણી બનાવવા માટે ચોક્કસ કાર્ય માટે બળતણની પસંદગી કરતી વખતે આપણા પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરી દે તેવા પરિબળો કહ્યા છે શું તમે બળતણને પસંદ કર્યું તે કાર્ય કરવાનો પણ આધાર રાખે છે ઉદાહરણ કે શું આપણે કોઈ રસોઈ બનાવવા માટે સોરી રસોઈ બનાવવામાં જેવા ચોક્કસ કાર્ય માટે એક બળતણ અને શિયાળામાં ઓરડાના તાપમાનને ગરમ કરવા માટે બીજું બળતણ પસંદ કરીશું તો આ જે બળતણના જે પ્રશ્નો આપ્યા તો એની પરથી જે છે આપણે એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે ઉત્તમ બળતણ જે છે એ કોને કહેવાય અને એની પછી જે છે એ આવે છે કે ઉત્તમ જે છે એ ઉર્જાનો સ્ત્રોત જે છે એ કોને કહેવાય જો તમને પ્રશ્નો જે છે આમ આપ્યા છે કે ઉત્તમ બળતણ કોને કહેવાય બરાબર અથવા તો ઉત્તમ જે છે ઊર્જાનો સ્ત્રોત જે છે એ કોને કહેવાય તો આપણે એનો જવાબ મેળવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ આપણે જોઈએ કે ઉત્તમ બળતણ કોને કહેવાય તો તે ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે બરાબર તેને આપણે શું કહીશું ઉત્તમ બળતણ આ ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે તમને બે માર્ક્સમાં પૂછાઈ શકે એટલે આ બધા મુદ્દા જે છે પાકે બુકમાં લખી નાખવાના ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે ઉષ્મા જે છે મુક્ત કરે બરાબર ઓછું બળતણ હોવા છતાં પણ ઉષ્મા તમને વધારે આપે તે સરળતાથી પ્રાપ્ત અને સસ્તું હોય કે પ્રદૂષણ ન કરતું હોય તેમજ કોઈ અવશેષ બાકી ન હોય તો તેને આપણે શું કહીશું ઉત્તમ બળતણ બરાબર આ ચારે ચાર મુદ્દા સાવ સહેલા છે એમાં બહુ સમજવાનું નથી પરંતુ તમારે યાદ રાખવા ખૂબ જ મહત્ત્વના છે કે ઉત્તમ બળતણની લાક્ષણિકતાઓ જણાવો અથવા તો ઉત્તમ બળતણ કોને તો ચાર મુદ્દા લખવાના રહેશે હવે જો ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત તો તે એકમ કદ અથવા તો દ્રવ્ય માંડીથી વધારે માત્રામાં કાર્ય કરે એટલે કે એક કિલોગ્રામ તમે કોઈ બળતણ લો અથવા તો એક જો લિક્વિડ ફોર્મમાં હોય તો એક લીટર જેટલું બળતણ લો તો એ વધારે માત્રામાં જે ઉષ્મા અથવા તો જેસી કાર્ય કરતો હોવો જોઈએ એમ કે તમે એક કિલો લાકડું લો અને એક કિલો ધારો કે આપણે ગેસ લઈ લઈએ બરાબર વજનમાં ન હોય લીટરમાં હોય છતાં પણ આપણે ધારીએ કે એક કિલો આપણે ગેસ લીધો તો બંનેમાંથી વધારે કાર્ય કોણ કરશે ગેસ કરશે તો ગેસને આપણે શું કહીશું ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત તે સરળતાથી ઉપલબ્ધ હોય તે સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય બરાબર એટલે કે એનો સંગ્રહ કરવો સરળ હોય અને એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવું એ પણ સરળ હોય અને તે પ્રમાણમાં કેવો હોય સસ્તો હોય તો આ પણ તમને બે માર્ક્સમાં પૂછાય છે અને ચાર મુદ્દા તમારે લખવાના છે તો આ પણ ખૂબ જ મહત્ત્વના છે એટલા માટે જે છે તમે એને નોંધી લેજો